નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 18મો, જેનું નામ છે સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD અખતિબાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 18મો. પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો, જેમાં પહેલો પ્રશ્ન, સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ. તો જવાબ આવશે B, સમાજની નવરચના કરવાનો. બીજું, સામાજિક અસમાનતા માટે નીચે પૈકી કયા પરિબળો જવાબદાર ગણી શકાય? તો જવાબ આવશે D, આપેલા તમામ. ત્રીજું, ભારત દેશમાં નીચે પૈકી કયો સમુદાય લઘુમતી સમુદાય તરીકે ઓળખાતો નથી? તો જવાબ આવશે A, હિન્દુ સમુદાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે કયો શબ્દ પ્રચલિત છે? તો જવાબ આવશે D, OBC. 5મું, માનવ અધિકારોની ઘોષણા કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે? તો જવાબ આવશે A, સંયુક્ત રાષ્ટ્રો, UN. 6ઠું, 10 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે C, માનવ અધિકાર દિવસ. ત્યાર પછીનું 7મું, બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે D, 20મી નવેમ્બર. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો, જેમાં પહેલું, સામાજિક અસમાનતા લોકશાહીને મજબૂત બનાવે છે. તો ખોટું. બીજું, 14 વર્ષની ઉંમરના બાળકોને હોટેલમાં કામે રાખી શકાય છે. તો ખોટું. ત્રીજું, ભારતમાં વસતા તમામ લોકોની આવક એક સરખી છે. ખોટું. ચોથું, પંચવર્ષીય યોજનાઓમાં ખાસ વર્ગો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. તો ખરું. 5મું, બાળ અધિકારોની ઘોષણા સંયુક્ત રાષ્ટ્રો દ્વારા કરવામાં આવી છે. તો ખરું. ત્યાર પછી પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલી ખાલી જગ્યા, ભારતીય સમાજ પરંપરાગત સમાજ તરફથી આધુનિક સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે. બીજું, લોકો શિક્ષણના અભાવે સમાજમાં મળતા લાભોથી વંચિત રહે છે. ત્રીજું, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. ચોથું, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે. 5મું, વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે માનવ અધિકાર મદદરૂપ બને છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો, જેમાં પહેલો પ્રશ્ન, સામાજિક ન્યાય એટલે શું? તો સામાજિક ન્યાય શબ્દોમાં સામાજિક શબ્દ સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે છે, જ્યારે ન્યાય શબ્દ વ્યક્તિની સ્વતંત્રતા, સમાનતા અને અન્ય અધિકારો સાથે સંબંધિત છે. બીજું, આપણા દેશમાં કેવી સામાજિક અસમાનતાઓ જોવા મળે છે? તો આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે જેવી બાબતોમાં સ્ત્રી પુરુષના વેતનમાં ભેદભાવ, દીકરા દીકરીઓના ઉછેરમાં અસમાનતાઓ જોવા મળે છે. ત્રીજું, શોષિત અને વંચિત રહેલા વર્ગોના ઉત્થાનની જવાબદારી કોની છે? તો શોષિત અને વંચિત રહેલા વર્ગોના ઉત્થાનની જવાબદારી સમગ્ર સમાજની છે. ચોથું, વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે બંધારણમાં કઈ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? તો વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે તેમના માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી પ્રશ્ન 5 છે, ભારતના બંધારણમાં ક્યાં ક્યાં વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે? તો ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વિચરતી જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા અલ્પસંખ્યક સમુદાયો માટે વિશિષ્ટ જોગવાઈઓ છે.
ત્યાર પછી પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેમાં પહેલું, બાળકોને ક્યાં ક્યાં અધિકારો આપવામાં આવે છે? તો ભેદભાવ વિના જીવન જીવવાનો અધિકાર, યોગ્ય પાલન પોષણનો અધિકાર, વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર, અભિવ્યક્તિનો અધિકાર, શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, અનુસૂચિત જાતિના લોકો આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ સાથી પાછળ રહી ગયા છે. તો લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે. ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે. સમાજમાં જોવા મળતા કુરિવાજોના લીધે તેઓમાં સામાજિક વિકાસ નીચો જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન ત્રણ, સામાજિક અસમાનતા માટે જવાબદાર કારણો જણાવો. તો સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને લીધે અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ ઘણો ઓછો જોવા મળે છે. સમાજમાં રૂઢ થયેલી કેટલીક માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તનો સ્વીકારવામાં દુર્લક્ષ છેવે છે, જેથી તેનો સામાજિક વિકાસ રૂંધાય છે. ત્યાર પછી પ્રશ્ન છ, ટૂંક નોંધ લખો, માનવ અધિકારો. દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકારો કહે છે. સંયુક્ત રાષ્ટ્રોએ માનવ અધિકારોની ઘોષણા કરી છે. પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર, કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર, સંપત્તિનો અધિકાર, ગોપનીયતાનો અધિકાર મળેલા છે. ત્યાર પછી પ્રશ્ન સાત, નીચે આપેલ શબ્દની સંકલ્પના સમજાવો, જેમાં પહેલું છે સામાજિક અસમાનતા. તો સમાજની બધી વ્યક્તિઓને વ્યક્તિત્વના વિકાસ માટે એક સરખા અધિકારો અને તક ન હોવાની સ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિને સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહેવાય. ત્યાર પછી છે અનામત. તો સમાજના વંચિત વર્ગ માટે સમાનતા અને સમાન તકોની સ્થિતિ ઊભી થાય તે માટે બંધારણમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેને અનામત કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું, આત્મનિર્ભર. તો આત્મનિર્ભર એટલે કોઈ બીજા ઉપર આધારિત ન રહેતા આપણે આપણા માટે જરૂરી હોય તેવું બધું જ જાતે કરવું. ચોથું, માનવ અધિકારો. તો દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકારો કહે છે. ત્યાર પછી પ્રશ્ન આઠ, યોગ્ય જોડકા જોડો, જેમાં માનવ અધિકાર તો તેની સામે આવશે બી, ગોપનીયતાનો અધિકાર. 10 ડિસેમ્બર તો તેની સામે આવશે ઈ, માનવ અધિકાર દિવસ. બાળ અધિકાર તો તેની સામે આવશે એ, શિક્ષણ મેળવવાનો અધિકાર. અને 20 નવેમ્બર તેની સામે આવશે ડી, બાળ અધિકાર દિવસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 18 સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતાના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 8 તમામ વિષયની સ્વઅધ્યયન પોથીની PDFો મળી રહેશે. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. મિત્રો, ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.